પુલ બાંધતા તો દરિયાને કાંઠે, વાનરો બધા પથ્થર નાખતા હતા, આપ જાણો છો. ખિસકોલી પાણીમાં ધ્રુબકો મારે, ભીની થઈ દરિયામાંથી કાંઠે જાય, આળોટો મારે, ધૂળ સોટે, વળી પાછી ન્યા જઈને ખખેરે ધૂળ, આવું કરે. એટલે હનુમાનજીને એમ થયું કે આ બિચારી કો પગ દેહે મરી જાય, પૂંછડું પકડીને ઘા કરે, ભગવાન રામના ચરણમાં પડી. ભગવાન રામે કીધું શું છે, તો કે હનુમાને મારો ઘા સુકામે કર્યો, એને દંડ આપો. ભગવાન રામ કે ગમે એ હનુમાન હોય, ગમે એ હોય, મારા કાર્ય કરવા માટે આવે એનો ઘા કરે તો હનુમાનને ઠપકો દઈ હગું, હુકા કાઢ નાખું. હનુમાન અહીંયા આ ખિસકોલી હું કામ ઘા કર્યો, પ્રભુ માફ કરજો, પણ ક્યાંક પગમાં આવી જાય, મરી જાય. એટલે એને ત્યાં હું ડાયટો હતો હનુમાન, કે ખિસકોલી આડી નાડી ધોળતી હતી, તો ખિસકોલી કે હું મદદ કરતી હતી પુલ બાંધવાનું, હે કે પુલ બાંધવા મદદ કરતી હતી, કે તું પુલ બાંધવા મદદ કરતી હતી, હવે અમે આવડા આવડા પહાડ દેવા પથ્થરો નાખીને તારી કેવડી રજ ખડે એનું અણુ હું વાત. એ કે સાંભળી લે હનુમાન, ખિસકોલી કે હનુમાન દાદા સાંભળી લ્યો, મારાથી શું થાય એ મહત્વનું નથી, પણ કાલે આગળ જતા રામાયણ વચાય એમાં કોઈ કેવો ન જોઈ કે આ પુલ બનતો તો એમાં ખિસકોલીનો ફાળો નહોતો, ભલા માણસ હું બાંધવામાં હતી. આપણે ત્યાં એક દાખલો બહુ સરસ છે. જૂના જમાનામાં એક સારો માણસ ગામનો હતો, કોઈ મોટો ખેડૂત કે કોઈ મોટો માણસ હશે, એમને એમ થયું મારે બ્રાહ્મણ જમાડવા છે, પાંચ ભૂદેવોને જમાડ્યા અને રસોઈયાને કીધું સરસ મજાની ખીર બનાવીને ભૂદેવોને પીવરાવો, પૂન થાય. એટલે ભૂદેવોની ખીર બનતી હતી એ વખતે તો ખુલ્લામાં ચૂલાની માથે ખીર ચડાવેલી અને માથે બરાબર દૂધનો ટોપિયો મૂક્યું અને થાપ કર્યો, ખીરમાં હુંફાણ આવતા હતા અને રસોઈયો કાંઈ કામ એલચી બેલચી દૂધપાકમાં નાખવા લેવા ગયો, એમાં એક સમળી એક કાળોતરા કોબરા હરફને લઈને ઉપરથી નીકળી ઉડીને જાતી હતી, એમાં એના ઓલો કાળોતરો નાગ ઉપર આમ માથા મારતો જાય સમળીના હામાં, એટલે એના મોઢામાંથી ઝેર નીકળી ગયું, સીધું દૂધપાકના ટોપિયામાં પડ્યું. રસોઈયાને ખબર રહી નહીં, દૂધપાક ભૂદેવોએ પીધો, પાંચે પાંચ ભૂદેવ રામશરણ પામી ગયા, ઝેર ચડી ગયું. પછી તો રાજાને બહુ દુઃખ થયું, આ હા હા પૂન કરવા મેં આ કર્યું, મારી કઠણાઈ શું થયું હશે, એને ખબર નહીં કે આવું બન્યું છે કે આ ઝેરામાં પડી ગયું છે. રાજા મુંજાણો, સોરી એ માણસ જે મોટો હતો એ મુંજાણો જમાડવા વાળો, એને થયું થયું હવે મારે મારા હાથે આવું પાપ લખ્યું હોય છે, હવે એ કેસ ગયો ધર્મરાજાની પાસે. ધર્મરાજાને એના પાર્ષદોએ કીધું કે આમાં પાપ કોના સોપડે લખવું, કારણ કે ધર્મરાજાએ કીધું કેવી રીતે, તો કે આમ પીનું, તો કે સમળીનો વાંક નથી એનો ખોરાક છે, હરફને લઈ જતી હતી, સમળીનો વાંક નથી, હરફ માથા પસારતો તો મરવા ટાણે એનું ઝેર નીકળી જાય એમાં એનો વાંક નથી, રસોયાને ખબર નહોતી એનો વાંક નથી, ઓલો જમાડવા વાળો જે મોટો માણસ હતો એને ખબર નહીં એનો વાંક નથી, તો કે કેસને પેન્ડિંગમાં મૂકી દો, હમણાં એનું કોના ઉપર પાપ નાખવું એ થોડા સમયમાં નક્કી થઈ જશે. છ મહિના પેન્ડિંગ રહ્યો કેસ, સો મહિના સુધી ત્યાં પેન્ડિંગ, જો કોના ખાતે પાંચ બ્રાહ્મણ ભૂદેવો મર્યા એનું પાપ કોના ખાતે ચડાવું પેન્ડિંગ હતો. એમાં એક માણસ અજાણ્યો એ ગામમાં આવ્યો, જે ઘટના બની ગામમાં, આવીને એને ઓટે બે ત્રણ જણા બેઠા હતા, એને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ નું ઘર બતાવો ને ક્યાં છે, તા ભાઈ કે કયો ભાઈ, એટલે નામ દીધું ફલાણા ભાઈ, તો કે એ ફલાણા ભાઈ એટલે ક્યાં છે, તા બીજો ઓટે બેઠો તો, અરે ભાઈ બોલો હમણાં નો ઝેર દઈને બ્રાહ્મણ માર નાખ્યા પાંચ ને, ઈ હે બોલા ઝેર ઝેર દઈને પાંચ બ્રાહ્મણ ને ન માર નાખ્યા એનું પૂછે છે. એટલે ધર્મરાજાએ પાર્ષદોને કીધું કે આના ખાતે એ પાંચે બ્રાહ્મણ નું પાપ સડાવી દીધું, આ બેઠો બેઠો જાય, આને બીજો કઈ ધંધો નથી ને, આના ખાતે એમ સમાજમાં સારું કરતા હોય છે એને કરવા દેજો, એને ટીકા કરીશો તો એ પાપ કરવાના જ નથી, પણ ભૂલમાં કીડી ઉપર પગ દેવાઈ જાહેર કર્યું હોય છે ને એ આપણી ખાતે સડી જાય, એટલે આપણે કરતા હોય ને સારું કરવા દેવું, એની ટીકા ન કરવી. જસદણ દરબાર આલા ખાચર અને રાજકુમાર કોલેજ જ્યારે રાજકોટમાં બનતી હતી, ખાત મુહૂર્ત જ્યારે કરવાનું થયું અને બધા લગભગ સૌરાષ્ટ્રના બધા રાજાઓ હશે, ઘણા બધા મહાનુભાવો, એને દાને બધાએ ખૂબ આપ્યું, ખૂબ જ દાન આપ્યું, પણ દાન દેતા દીધું હતું એમાં જ્યારે એનો પાયાનું મુહૂર્ત કરવા માટે જાય ત્યારે બધાએ એમ કીધું કે બધાએ રાજાઓ ઊભા થાઓ અને બધા ખોબો ભરી ભરી માટી પાયામાં નાખો, પેલા પેલા પાયો ગળા એમાં માટી નાખે ને ધૂળ, એ આમ ધૂળ નાખો એ કે બધા, એટલે આમ કરીને ખોબા ભરી ભરી નાખતા હતા. એમાં જસદણ દરબાર આલા ખાચર આવ્યા, અહીં બધા દાતાઓ આપે છે એટલે મને વાત કહેવાનું મન થાય, એ ઊભા થઈ અને એને એની માલિકોર ચાંદીના રૂપિયા હોના મોર ને એવો ખોબો ભરીને લઈ આવ્યા અને એમાં નાખ્યું. બીજા રાજાઓને એમ થયું દાન તો અમે ખૂબ કર્યું છે, કોઈ એવું કે ને કે ભાઈ સારી વાત, પણ હવે આમાં
આ તો કોઈ દેખાવા માટે છે કે શું છે એમ? આમાં પાયામાં અમે નાણું નાખી દો એ તો કઈ કામનું તો છે નહીં એમ. ત્યારે જસદણ દરબાર આલા ખાચર બાપુ એવું બોલેલા કે આ રાજકુમાર કોલેજ અહીંયા બનવાની છે અને ખાતમુહૂર્ત હોય એનું તો કોલેજમાં ભણી ભણીને સ્ટુડન્ટો જે તૈયાર થવાના છે બધા દીકરા દીકરીઓ એ પાયાની માલિકો હોના મોર ને રાણી શીખે એટલે નાખું છું કે આમાં ભણેલા છે ને એ ખાલી જ્ઞાની ડિગ્રી વાળા જ નહીં પણ દાતારો પણ થાય એટલા માટે હું આમાં ખોબા ભરી નાણું નાખું છું, દાતારી પાયામાં હું રોકું છું. આ બહુ જરૂરી છે અને એ અંદરથી આવે અને એ જ આલા ખાજર બાપુની એક બહુ સરસ બીજી વાત છે. દાન બહુ કરતા, દાન બહુ કરતા. ઘણી વાર એવું થાય દાતા આવો છે અને ઘણા કેવા વાળા હશે, થોડુંક ધ્યાન રાખો આગળ જમાનો અવલો આવે છે ને કરોડો રૂપિયા દાનમાં આપી દો એવી હોય સલાહ દેવા વાળા એવું કઈ ના હોય. હા એટલે હું આ વાતો એટલે કરું છું. એ દાતાર એવા હતા કે એના કારભારીએ કીધું બાપુ હવે થોડો ખર્ચો રાજનો વધી જાય છે, તમારી એટલી દાતારી છે ક્યાંક આપણા ખજાનામાં ખોટ ન પડી જાય, ક્યાંક એમાં તૂટો ન પડી જાય, આટલું બધું આપો. એટલે એમણે શું કીધું જસદણ દરબાર આલા ખાચરે શું કીધું ખબર? વાત તમારી સાચી છે ભાઈ કારભારીઓ, પણ હવે આટલા બધા માણસ આવે એને મારે ના કેમ પાડવી? હવે માંગવા આવે છે તો મારાથી રહેવાતું નથી, દેવાઈ જાય. એ પણ એ તો બાપુ દિવસ હોય ને એટલે બધા આવે, એટલે ગોળ હોય ને માખ્યું આવે એમ, ગોળ હોય તો માખ્યું આવે એમાં કઈ આપી દેવાનું ન હોય એટલું બધું. એટલે ગોળ હોય ને માખ્યું આવે એમ આલા ખાતર શું કીધું? ગોળ હોય ને માખ્યું આવે એમ તો કે હા એ તો આવે કઈ વાંધો નહીં. એટલું કઈ પૂરું એ વાત ભૂલી ગયા. થોડા દિવસ પછી અડધી રાતે ગોળ નું ભીલું લઈ રાતે 12-1 વાગે અને એક જગ્યાએ આમ મૂક્યો દરબાર સાહેબ આલા ખાતરે. અને પછી એના કારભારીને બોલાવીને કીધું કે આ શું છે? તો એ તો ગોળ છે, આ કેમ અહીંયા મૂક્યું છે? ગોળ છે તો હા, તો માખ્યું તો નથી આવતી, તું હમણાં કહેતો હતો ને ગોળ હોય ને આ માખ્યું આવે, દોયું ન જોઈ તો ગોળ હોય ને આવે. એટલે એને શું કીધું બાપુ વાત સાચી પણ એ તો દીવ હોય તો આવે, અત્યારે રાત છે હે, કે દીવ હોય તો માખ્યું આવે. ત્યારે જસદણ આલા ખાતરે શું કીધું? માણસ નો દી હોય તો માગવા વાળા આવે, સમાજ માંથી આવે, બીજે થી આવે, ત્રીજે થી આવે, જેનો દી ન હોય તો કોણ માગવા આવવાનું? તારા દિવસો ને પૂછીને જો કોઈ આવે એને આવકારો મીઠો આપજે, એને મદદ કરજે. કાલે તમને એમ થાય તો માતાજીના કાર્યમાં આપ્યું અથવા ગયા એના આશીર્વાદ અમને મળ્યા કે નહીં, અથવા તમે ક્યાંય મંદિરે જાઓ શ્રદ્ધાથી અને તમારે એ માપવું હોય મીટર કે સ્વામિનારાયણ મંદિરે ગયા, દ્વારકાધીશ મંદિરે ગયા, શિવ મંદિરે, માતાજીના મંદિરે, તમારે મીટર કોઈ માપવું હોય કે હું અહીં જઈ આવ્યો કે જઈ આવી મને આશીર્વાદ મળ્યા કે નહીં, તો એનું વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી. અહીં માપીને કહી દે લે આ તો આજ મંદિરે ગયા હતા, બતાવે છે આશીર્વાદ, એવું ક્યાંય હોય નહીં. પણ હું તમને મીટર આપું, તમે સારા ધર્મ કાર્યમાં જાઓ અથવા આપી આવો અને ઘરે આવો અને આજુબાજુ વાળો મોટો બંગલો ખરીદે, તમારો પાડોશી જાણીતો કુટુંબી નાતીલો બીજો ત્રીજો, કે મોંઘા મોંઘી ગાડી છોડી આવે અથવા મોટી કોઈ ખારી ડીલ થાય અથવા હારો બંગલો મોટો ખરીદે અને એ તમને ખબર પડે અને તમને અંદરથી મોજના તોરા સૂટે તો માનો ભાગવતમાં ગયો તો એમાં આશીર્વાદ મળ્યા, માતાજીને મંદિરે ગયો તો એમાં આશીર્વાદ મળ્યા. ભાઈ ભાઈ અમારે નાયતનો છે અથવા કુટુંબી છે અથવા તો પાડોહી છે અથવા તો કોઈ નાયતનો છે, મારો મિત્ર છે, જાણીતો છે, એને આ 5 વર્ષ પહેલાની પાસે કઈ નહોતું અને આજ આવડું મોટું સામ્રાજ્ય જમાવી દીધું, મારો બાપ લ્યો મારે ભલે કઈ ન, પણ એને માતાજી હજી ખૂબ આપે એવી મોજ સૂટે એટલે માનવું કે મારા ઉપર આશીર્વાદ છે. પણ આને કંઈક મળે આજુબાજુ વાળાને જાણીતા ને વધારે આગળ આવી જાય અને હાંજે નીંદર ન આવે એટલે માનું ખાતક પેઢીના પાપ હજી પડ્યા છે એને કાઢવા માટે ઘણું બધું કરવું પડશે. એ વાત એટલી જ હકીકત છે. મોટા માણસની ઓળખાણ આપી ગણને ગોખ્યા કરે અવગણ ભૂલી જાય કે ભાઈ 7 વાર મારા અવગણ કર્યા પણ એ 2 વાર ગુણ કર્યા તો હું કેમ ભૂલું. આ મોટા માણસની ઓળખાણ. હવે મોટા માણસની ઓળખાણ આપી તો નીચની કેમ ન આપે? ભગત બાપુ એ નીચની ઓળખાણ આપી. નીચ કોને કહેવાય? નીચ કોને કહેવાય ખબર? આ દુઓ સાંભળજો. અમને ખબર હતી પૈસા આવી ગયા એટલે બગડી ધૂળ થઈ ગયા આ બધા કુળ જેવા છે, અરે તારી ભલી થાય તારી. આ 15 વાર આપ્યું એનું શું એમ? કમતી આને તમે લાખ વાર કરો ગુણ,
એક દીની ઉણપ થાય પછી બહુ ના ભૂલી જાય કરિયલ ગણ ને કાગળ બધું ભૂલી જાય. એટલે હું યુવાનોને વધારે સલાહ આપું, વડીલોને આપવી મારી મારું બધું નહીં, પણ યુવાનોને કહું છું બેઠક હારી રાખજો, બીજું કાંઈ ન હોય તો કાંઈ નહીં, હારાવ પાસે બેસી બહુ મોટી વાત છે. તમારી પાસે એક રૂપિયો ન હોય ચિંતા ન કરતા સારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો, બાકી તમે અરબો ખરબો પતિ હો. અને અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા અને ફાર્મ ને ગાડીઓ એકારે ક્યારે વેસાય તમને ખબર નહીં પડે, પછી યાદ આવે કે આની આરે બેહવાનું આ કારણ છે ભલામાં. એ બહુ મોટી વાત છે. અને સીધી ભાષામાં મારે કેવું હોય તો માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા મિત્રો ન રખતા, એના કરતા એકલા રહીજો. બે પ્રકારના આપણા મિત્રો હોય, બે પ્રકારના મારે સરળ ભાષામાં કેવું હોય, એક બૂટ જેવા એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ખૂટો ને તો ઢળડાતા આવે, ગમે એમ થાય નોખા ન પડી શકે બૂટ જેવા. સ્લીપર જેવા મિત્રો જરાક લેપસા નથી, પગમાં જ નીકળ્યા નથી, એની તૈયારી હોય. બોલો, કોઈક પૂછે તો ઓળખાણ કેવી આપે ખબર? અમારે એને કાંઈ નહીં, અમે ખાલી 2 વાર મળેલા. અરે તારી ભલી 5 વર્ષથી આનું જ ખાતો તો તોય બધું ફરી જાય લે. સ્લીપર જેવા મિત્રો લપચા નથી, પગમાં નીકળ્યા નથી, અને એની મજબૂરી હોય અને નીકળી ન શકે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે, એટલે એનાથી બહુ સેટું રહેવું એનાથી.